નવા વ્લોગમાં. અને મિત્રો, આજે અમે જઈ છીએ અહીંયા અમારા બાજુમાં મંદિર છે, અહીંયા જઈ છીએ કેમ કે આજે મોરા વ્રતનો પહેલો દિવસ છે અને સ્વાતિ અમારે પૂજવાઈ લઈ જવાની હતી આજે. એટલે હું, મમ્મી, સ્વાતિ, હિમાંશ બધા લોકો જાય છીએ પૂજવા. તો હાલો મિત્રો, આપણે જાય મંદિરે. સરસ મજાનું મંદિર છે, હું તમને એ બતાવીશ. તો હાલો જાય આપણે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ મંદિરે. જો મિત્રો, સ્વાતિ અત્યારે પૂજા કરે છે. આજે એનો મોરા વ્રતનો પહેલો દિવસ છે. અને હિમાંશુ બેઠો છે અને અહીં સ્વાતિ પૂજા કરે છે. અહીંયા શંકર ભગવાનની સરસ મજાની મૂર્તિ પણ છે અને અહીંયા ગોરમાઈ બનાવેલા છે બાજુમાં. સ્વાતિ પૂજા કરે છે અત્યારે. જો સરસ મજાની ગોરમાની મૂર્તિ પણ બનાવેલી છે. અને આ સ્વાતિ ઝવેરા વડ છે, તમે જોઈ શકો છો. અને વડ સાવિત્રી વ્રત હોય કે બીજા ગમે તે વ્રત હોય ત્યારે બધી સ્ત્રીઓ અહીંયા જ આવે છે, પછી આ વડની પૂજા કરે છે. અને સ્વાતિ અત્યારે પૂજા કરે છે. મિત્રો, ગોરમાની પૂજા કરી નાખી. સ્વાતિ અહીં આટા ભરે છે. અષાઢી બીજ હોય કે પૂનમ હોય ત્યારે અહીં મોટું બધું રાખે છે, ઉત્સવ જેવું હોય છે. અને ત્યારે હું તમને બતાવીશ, આ સંપૂર્ણ બ્લોક તમને બતાવીશ ત્યારે. આજે તો ટાઈમ નથી. આ મંદિર એ સરસ મજાનું છે, બધું બગીચો છે, કેટલું બધું છે મિત્રો. અહીં બગીચો પણ છે, તમે જોઈ શકો છો સરસ મજાનો. જો મિત્રો, અહીં સરસ મજાનું મંદિર છે. એક દિવસ હું સંપૂર્ણ મંદિર તમને બતાવીશ. બહુ વિશાળ મંદિર છે. અને આ એનો ગેટ છે સરસ મજાનો, જોવો. અને અહીંયા અત્યારે હિમાંશુ લપસ્યા ખાય છે અને સ્વાતિની મમ્મી અહીંયા ઊભા છે. જો મિત્રો, હિમાંશુ અત્યારે લપસ્યા ખાય છે. બહુ મજા આવે છે. એ ક્યાં નો કહેતો હતો કે આપણે મંદિરે જાય અને પછી લપસ્યા ખાઈશ. ક્યાં નો કહેતો હતો હિમાંશુ કે મારે લપસ્યા ખાવા છે, લપસ્યા ખાવા છે.
ગુજરાતી અત્યારે અહીં પરાગ કરે છે અને ડિપસોનમાં જવાનું છે. ડિપસોનો ટાઈમ થઈ ગયો છે. કેળું ખાય છે. જો મિત્રો, આ મારા મમ્મીએ દાળા ફ્રાય કરી દીધા છે મગફળીના અને આ કેળું ખાય છે. અને અહીંયા હિમાંશુ લપસિયા ખાય છે. લપસિયા ખાય છે. જો મિત્રો, અહીં ઘણા બધા વૃક્ષો પણ છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, સ્વાદી અત્યારે આવો ઉપવાસ છોડે છે, તમે જોઈ શકો છો. અમે પૂજા કરીને તો આવતારિયા. જો મિત્રો, કેટલો ફાસ્ટ વરસાદ આવે છે, તમે જોઈ શકો છો. આખી શેરી ભરાઈ ગઈ, વીજળી થાય છે અને વરસાદ એ ફૂલામ ફૂલ આવે છે. આજે જો બધા વૃક્ષ હોય,